गुड मॉर्निंग स्टूडेंट्स, धोरण 7 इंग्लिश। हवे आपणे आजनो टॉपिक छे द सीम्पल पास्ट टेन्स। आपणे गया लास्ट बे वीडियो लेक्चर थी आज काल शीखीए छीए, पण पहेला शुं कर्युं हतुं, नोटमां लख्युं, क्रियापदोना रूपो मोढे कर्या। हवे आजे आपणे ग्रामरमां आ काल पूरवानो छे, तो दरेक विद्यार्थीए पोतानी ग्रामरनी स्वा अने पेन लईने बेसवानुं छे। हूँ जे रीते अहींया बोर्ड पर लखूँ छूँ ए प्रमाणे જોઈને સારા અક્ષરે ભૂલ કર્યા વગર તમારે ગ્રામરમાં પૂરવાનું છે। ચાલો ગ્રામરમાં જો પેજ નંબર 19 એમાં એક્સરસાઇઝનો પ્રશ્ન 1, આપેલા ક્રિયાપદોના સાદા ભૂતકાળના રૂપો વડે ખાલી જગ્યા પૂરો। એટલે કે અહીંયા આપણને જે ખાલી જગ્યા આપેલી છે એ ભૂતકાળના ક્રિયાપદોથી પૂરવાની છે, તો એનો એક જ નિયમ છે કે કર્તા એક વચન હોય કે બહુવચન, વાક્ય રચનામાં ક્રિયાપદનું કેવું રૂપ હતું? વી ટુ, એટલે કે વર્બ ટુ। તો ખાલી જગ્યામાં આપણે બધા જ ક્રિયાપદોના ભૂતકાળના રૂપો લખવાના છે। ચાલો પહેલી ખાલી જગ્યા જુઓ। ધ ચિલ્ડ્રન ખાલી જગ્યા ટુ સ્કૂલ યસ્ટરડે, યસ્ટરડે એટલે ગઈકાલે, ગઈકાલે બાળકો શાળાએ ગયા હતા। તો કૌંસમાં આપેલું છે ગો, એટલે કે જવું, તો ગોનું ભૂતકાળ શું થશે? વેન્ટ। તો પ્રશ્ન એકની પહેલી ખાલી જગ્યામાં આવશે વેન્ટ। બીજું, વી ખાલી જગ્યા ટેનિસ, ટેનિસ એ રમતનું નામ છે, પ્લે એટલે રમવું, અમે ટેનિસ રમ્યા હતા, તો પ્લેનું ભૂતકાળ થશે પ્લેડ। તો બીજી ખાલી જગ્યામાં આવશે પ્લેડ। ત્રીજું છે, ધ ટીચર ખાલી જગ્યા અસ ન્યૂ લેસન, ન્યૂ એટલે નવો, શિક્ષકે અમને નવો પાઠ ભણાવ્યો, ટીચ તો એનું થશે ટોટ। તો ખાલી જગ્યામાં આપણે લખીશું ટી એ યુ જી એચ ટી, ટી એ યુ જી એચ ટી। આગળની ખાલી જગ્યા છે ચોથી, સ્વપ્નિલ ખાલી જગ્યા ધ બોલ, સ્વપ્નિલે બોલને અટકાવ્યો, ડ્રોપ એટલે છોડ્યો, તો ડ્રોપનું થશે ડ્રોપ્ડ। ચાલો આગળ પાંચમું, ધ બોયઝ ખાલી જગ્યા ઇન ધ ક્લાસ, શાઉટ એટલે બૂમો પાડવી, છોકરાઓ ક્લાસમાં બૂમો પાડતા હતા, તો શાઉટનું આપણે લખીશું શાઉટેડ, એસ એચ ઓ યુ ટી ઈ ડી। છઠ્ઠી ખાલી જગ્યા, ધે ખાલી જગ્યા એપલ્સ, ધે એટલે તેઓ, ઈટ એટલે ખાવું, તો એનું ભૂતકાળ થશે એટ, એ ટી ઈ। સાતમી ખાલી જગ્યા, મોહન ખાલી જગ્યા ટુ ફ્લાય અ કાઇટ, મોહને પતંગ ઉડાડવાની કોશિશ કરી, ક્રિયાપદ આપેલું છે ટ્રાય, તો એનું ભૂતકાળ થશે ટ્રાઇડ, ટી આર આઈ ઈ ડી। આઠમી ખાલી જગ્યા, ધ થીફ ખાલી જગ્યા વેરી ફાસ્ટ, રન એટલે દોડવું, થીફ એટલે ચોર, ચોર ઝડપથી દોડ્યો, તો રનનું શું થશે? રેન, આર એ એન। નવમી ખાલી જગ્યા, તેજસ્વીની ખાલી જગ્યા અરાઉન્ડ ફોર હેલ્પ, કૌંસમાં આપેલું છે લુક એટલે જોવું, તેજસ્વીનીએ આમ તેમ જોઈને મદદ કરી, તો હેલ્પનું થશે હેલ્પડ, સોરી લુક ક્રિયાપદ છે, તો લુકનું થશે લુકડ। ચાલો એના પછી દસમી ખાલી જગ્યા, ધ પોલીસમેન ખાલી જગ્યા ધ બસ, સ્ટોપ એટલે અટકાવવું, પોલીસમેને બસને અટકાવી, તો સ્ટોપનું થશે સ્ટોપ્ડ। અગિયારમું, ધ વુમેન ખાલી જગ્યા અંડર ધ ટ્રી,
ઝાડની નીચે સ્ત્રીઓ બેઠેલી હતી, તો સીટનું થશે સેટ. બારમું, વી ખાલી જગ્યા મિલ્ક, અમે દૂધ પીધું, તો ડ્રિંકનું થશે ડ્રેન્ક. તેરમું, હર્ષ ખાલી જગ્યા અ પેપર બોલ, પેપરનો હર્ષે બોલ બનાવ્યો, તો મેકનું થશે મેડ. ચૌદ, વી ખાલી જગ્યા હિમ, નોટ ટુ ટેક. હવે કૌંસમાં આપેલું છે બેગ, આ ક્રિયાપદ આપણે નોટમાં લખેલું નથી, પણ નોટમાં એક ક્રિયાપદ તમારે ઉમેરવાનું છે, જે અહીંયા લખું છું, બેગનું થશે બેગડ. બેગનો અર્થ થાય ભીખ માંગવી, કોઈ બીજા વ્યક્તિ પાસે માંગણી કરવી, તો એના માટે કયો શબ્દ વાપરવાનો? બીઈજી, બેગ. તો વાક્યનું ગુજરાતી શું થશે? કે અમે તેની સાથે ન બોલતા હતા એ માટેની ભીખ માંગી, તો બેગનું આપણે લખીશું અહીંયા બેગડ. એના પછી પંદરમું છે, ધ લિટલ ચાઇલ્ડ ખાલી જગ્યા લાસ્ટ નાઇટ. લાસ્ટ નાઇટ એટલે ગઈ રાત્રે. ગઈ રાત્રે નાનો બાળક રડ્યું, તો ક્રાઈનું થશે ક્રાઈડ. આ હતું 15 ખાલી જગ્યા પ્રશ્ન 1. જેને લખવાની બાકી છે એ સ્ક્રીનશોટ લઈને લખી નાખશે. ચાલો એના પછી હવે આપણે જોઈએ છે પ્રશ્ન 2. ખાલી જગ્યા લખાઈ ગઈ, હવે લખવાનો છે પ્રશ્ન 2. પ્રશ્ન 2. હવે પ્રશ્ન 2માં જો શું કીધું છે, કૌંસમાં આપેલા શબ્દનો ઉપયોગ કરીને પ્રશ્નોના ઉત્તર લખો. હવે આ કઈ રીતે છે તો એકવાર સમજાવી દઉં. આપણે ભણ્યા હતા ડબલ્યુએચ ક્વેશ્ચન. ડબલ્યુએચ ક્વેશ્ચનમાં વિધાન વાક્યમાં આપણે એના પરથી ડબલ્યુએચ ક્વેશ્ચન બનાવતા હતા, પણ અત્યારે આપણને સવાલ આપેલો છે ડબલ્યુએચ ક્વેશ્ચનમાં, એના પરથી આપણે શું કરવાનું છે, વિધાન વાક્ય બનાવવાનું છે. તો આપણે જનરલ વિધાન વાક્યની વાક્ય રચના શું આવે, ભૂતકાળમાં કર્તા, V2 ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ, એના પછી કર્મ અને અન્ય શબ્દ. આ આપણા વિધાન વાક્યની વાક્ય રચના છે, બરાબર. આપણને આપેલું છે ડબલ્યુએચ ક્વેશ્ચન, એના પરથી આપણે આ વાક્ય રચના પ્રમાણે વિધાન વાક્ય લખવાના છે. હવે કઈ રીતે આપણે લખીએ એટલે આપણને ખ્યાલ આવશે. જો પહેલું વાક્ય આપણને કીધું છે વેર ડીડ સુશીલ ગો. વેરથી પ્રશ્ન પૂછેલો છે એટલે વાક્યમાં સ્થળનું નામ હોય નહીં. તો કૌંસમાં આપણને આપેલું છે ટુ પાવાગઢ, બરાબર. હવે વેર એટલે ક્યાં, ચાલો વિધાન વાક્ય બનાવવા માટે કરતા કોણ છે, સુશીલ. ક્રિયાપદનું V2 ક્રિયાપદ છે આપણું ગો, એનું થશે વેન્ટ. કેમ કે વિધાન વાક્યમાં ડીડ આવે નહીં, ભૂતકાળમાં વિધાન વાક્યની વાક્ય રચના છે કરતા, V2 કર્મ, અન્ય શબ્દ, એટલા માટે ગોનું થઈ જશે વેન્ટ. અને પછી લખવાનું સ્થળનું નામ, કર્મ એટલે સ્થળનું નામ. તો પહેલાનું વિધાન વાક્ય થશે સુશીલ વેન્ટ ટુ પાવાગઢ. સુશીલ વેન્ટ ટુ પાવાગઢ. ચલો આપેલું વાક્ય હતું. બીજું જો, વુ ફેલ ડાઉન. હવે અહીંયા આપેલું છે આપણને વુ,
तो डबल एच फेशन में हुनी वाक्य रचना तो बधाने खबर छे के एनी जग्या पर व्यक्ति नुं नाम लखवानुं अने विधान माथी डबल्यू एच होय तो व्यक्ति नी जग्याए वू लखवानुं। तो अहींया आपणने काउंस में आपेलुं छे नितिन, तो व्यक्तिना नाम लखी नाखीए आपणे नितिन फेल डाउन। હું વાળા વાક્યમાં શું કરવાનું, કૌંસમાં આપેલા શબ્દને વાક્યની શરૂઆતમાં લખી નાખવાનો અને એ કોણ હોય, વ્યક્તિનું નામ। ચાલો પાછળ જો, પેજ નંબર 20, ત્રીજું વાક્ય છે વોટ ડીડ લાલુ કટ। લાલુએ શું કાપ્યું, કૌંસમાં આપેલું છે મેંગો એટલે કેરી। તો વાક્ય આપણે લખીએ કરતા કોણ છે, લાલુ। લાલુ कट मैंगोज। कट छे ने एना त्रणे त्रण रूप एक सरखावे, वर्तमान काल नु रूप पण कट, सीयूटी कट, भूतकाळ मां पण सीयूटी कट अने नु भूतकृदंत पण सीयूटी कट, त्रणे रूपो एना केवा आवे, सरखा आवे। चालो चौथु छे, वेन डीड अमित एंड रेखा कम होम। કૌંસમાં આપેલું છે ઇન ધ આફ્ટરનૂન, તો આપણે કરતા પહેલાં લખીએ વિધાન વાક્યમાં, કરતા છે અમિત એન્ડ રેખા, કમનું થઈ જશે કેમ, વી ટુ એટલે કેમ, અમિત એન્ડ રેખા કેમ હોમ ઇન ધ આફ્ટરનૂન। ચાલો પાંચમું વાક્ય જોઈએ, વિચ બુક ડીડ યોગેશ બાય। વિચ એટલે કયું, તો આ વિચની વાક્ય રચના સેમ હાઉ મેની અને હાઉ મચ જેવી આવે, કે વિચ પછી વસ્તુનું નામ, ડીડ કરતા અને ક્રિયાપદ। ચાલો આપણને કૌંસમાં આપેલું છે ગુજરાતી નોવેલ, નોવેલ એટલે કથા વાર્તા। ચાલો વાક્યમાં કરતા લખીએ, યોગેશ બાયનું થશે બોટ, બી ઓ યુ જી એચ ટી, યોગેશ બોટ ગુજરાતી નોવેલ બુક, ગુજરાતી નોવેલ બુક। છઠ્ઠું, વેન ડીડ ફાધર રીચ ઓફિસ, ક્યારે ઓફિસથી ફાધર પહોંચે છે, 8 વાગે, તો આપણે કર્તામાં લખીએ ફાધર રીચડ, રીચનું થશે રીચડ, ઓફિસ એટ 8 o'clock। સાતમું વાક્ય જો, વેર ડીડ ધે સીટ, કૌંસમાં આપેલું છે ઇન ધ ક્લાસ, તો કરતા છે આપણો ધે, સીટનું થઈ જશે સેટ, એસએટી, કૌંસનું લખીએ તો કે ઇન ધ ક્લાસ। વાક્ય થયું ધે સેટ ઇન ધ ક્લાસ। આઠમું જો, હાઉ મેની ફ્લાવર્સ ડીડ હી સેલ, હાઉ મેની ફ્લાવર્સ ડીડ હી સેલ, તો કરતા આપણો આમાં આપેલો છે હી, પહેલો અક્ષર કેપિટલ વાક્યનો, સેલનું થશે સોલ્ડ, હી સોલ્ડ 20 flowers। ચાલો નવમું વાક્ય છે, વિચ સબ્જેક્ટ ડીડ ધ સ્ટુડન્ટ્સ લાઈક, લાઈક એટલે ગમવું, તો વિદ્યાર્થીઓને સંસ્કૃત વિષય ગમે છે, તો આનો કર્તા કોણ થયો, ધ સ્ટુડન્ટ્સ, પહેલાં લખીએ આપણે ધ સ્ટુડન્ટ્સ, વાક્યમાં ક્રિયાપદ છે લાઈક, એનું ભૂતકાળ થશે લાઈકડ, કયો વિષય ગમે છે, સંસ્કૃત, સંસ્કૃત સબ્જેક્ટ, ધ સ્ટુડન્ટ્સ લાઈક્ડ સંસ્કૃત સબ્જેક્ટ।
ચાલો આગળ દસમું વાક્ય જોઈએ. સોરી, આ જે લખ્યું એ કયું હતું? દસમું હતું. આપણે નવમું વાક્ય બાકી રહી ગયું. ચાલો તો હવે અહીંયા નવમું વાક્ય લખું છું. હુ સ્વેમ ઇન ધ રિવર. હુની જગ્યા પર શું આવે? કાઉન્સનો શબ્દ. કાઉન્સમાં આપેલું છે આપણને ધ બોયસ, તો લખીએ ધ બોયસ સ્વેમ ઇન ધ રિવર. ચાલો હવે અગિયારમું અને બારમું વાક્ય છે એ હું અહીંયા બાજુમાં લખું છું, જેથી જેને બાકી છે એ લોકો સ્ક્રીનશોટ લે તો એને બધા વાક્ય એક સાથે આવે. માટે અગિયારમું વાક્ય હું અહીંયા લખું છું. વોટ ડીડ ધ ચિલ્ડ્રન પ્લે. કાઉન્સમાં આપેલું છે હાઈડ એન્ડ સીક. હાઈડ એન્ડ સીક એટલે સંતા કુકડી. તો આપણે કરતા છે ધ ચિલ્ડ્રન, લખીએ ધ ચિલ્ડ્રન, પ્લેનું થશે પ્લેડ. પ્લેડ હાઈડ એન્ડ સીક. બારમું વાક્ય છે હાઉ મચ વોટર ડીડ હી ડ્રિંક. હાઉ મચ એટલે કેટલું, કરતા છે હી, તો લખીએ હી ડ્રેન્ક, ડ્રિંકનું થશે ડ્રેન્ક. હી ડ્રેન્ક અ લિટલ વોટર. હી ડ્રેન્ક અ લિટલ વોટર. ચલો આ હતા આપણા પ્રશ્ન 2ના 1 થી 12 વિધાન વાક્યો જે WH ક્વેશ્ચન પરથી બનાવ્યા. લખી નાખો અને જે લોકોને બાકી છે એ લોકો સ્ક્રીનશોટ લઈ લેશે. ચાલો એના પછી હવે આપણે જોઈએ છે પ્રશ્ન 3. પ્રશ્ન 3 છે આપણો વિધાન વાક્ય પરથી WH ક્વેશ્ચન લખવાનો, જે આપણે શીખી ગયા છીએ અંડરલાઈન કરેલા શબ્દની જગ્યાએ WH વાપરવાનું અને વાક્ય લખતું જવાનું. ચાલો પ્રશ્ન 3ની અંદર પહેલું વાક્ય છે આપણું. અંડરલાઈન આપેલી છે દિશા, વ્યક્તિનું નામ. ફરી એકવાર ફટાફટ યાદ કરી લઈએ, વ્યક્તિના નામની જગ્યાએ હુ, વસ્તુના નામની જગ્યાએ વોટ, સ્થળના નામની જગ્યાએ વેર, સમયની જગ્યાએ વેન, સંખ્યા દર્શાવવા હાઉ મેની, અને જથ્થો પ્રવાહીનો દ્રવ્ય દર્શાવવા હાઉ મચ. તો વ્યક્તિનું નામ કાઢવા માટે અહીંયા લખીએ હુ. બાકી વાક્ય આપણે બેઠું લખશું તો હુ બોટ અ ન્યુ બેગ, છેલ્લે પ્રશ્નચિહ્ન. ચાલો એના પછી એમાં આપેલું છે આપણને બીજી અંડરલાઈન બેગ, એટલે વસ્તુ છે. તો વાક્ય શેનાથી બને? વોટથી. તો બીજું વાક્ય આપણે લખીએ વોટ. વાક્ય રચના છે વોટ, વેર અને વેન, પછી શું આવે? ડીડ. વોટ ડીડ, કરતા છે દિશા. વોટ ડીડ દિશા બાય, પ્રશ્નચિહ્ન. બાય કેમ કર્યું? વાક્યમાં આવ્યું ડીડ, એટલે ક્રિયાપદનું કેવું રૂપ આવી જાય? મૂળ રૂપ. વોટ ડીડ દિશા બાય. જેનું વાક્ય બનાવો વોટનું તો વસ્તુનું નામ લેવાનું નહીં. ચાલો બીજું જો. તેજસ્વીની પ્લેસ્ડ હર ફૂટ ઓન ધ લેફ્ટ પેન્ડલ. પહેલાં તો વ્યક્તિનું નામ છે તો વાક્ય બનશે વુથી. તો વુ વાળું વાક્ય બેઠું લખીએ વ્યુ પ્લેસ્ડ હર ફૂટ
ઓન ધ લેફ્ટ પેડલ, છેલ્લે પ્રશ્ન ચિહ્ન. હવે આપણને આપેલું છે ઓન ધ લેફ્ટ પેડલ, એટલે કે એ જગ્યાનું નામ છે. એણે પોતાનો પગ ક્યાં મૂક્યો? ડાબા પેન્ડલ પર. તો ક્યાં મૂક્યો? તો અહીંયા બનશે વેરથી. વેર ડીડ કરતા છે તેજસ્વીની. ક્રિયાપદનું મૂળ રૂપ પ્લેસ. હર ફૂટ પ્રશ્નાર્થી. ચાલો ત્રીજું વાક્ય જો. ડૉક્ટર સ્મિતા હોસ્ટેડ ધ ફ્લેગ એટ ધ હાઈસ્કૂલ. હોસ્ટેડનો મતલબ ફરકાવવું, ક્રિયાપદ છે. ચાલો પહેલાં તો વ્યક્તિની જગ્યા પર આપણે લખીએ વુ, બાકીનું વાક્ય બેઠું લખશું. તો વાક્ય થશે વુ હોસ્ટેડ ધ ફ્લેગ એટ ધ હાઈસ્કૂલ. ચાલો બીજી અંડરલાઈન આપેલી છે આપણને ધ ફ્લેગ નીચે. ધ ફ્લેગ એટલે વસ્તુ છે, ધ્વજ. એણે શું ફરકાવ્યું? તો કે ધ્વજ ફરકાવ્યો. હોસ્ટેડ એટલે ફરકાવવું. તો આપણે લખીએ વોટથી. વોટ પછી આવશે ડીડ. કરતા કોણ છે? ડૉક્ટર સ્મિતા. હોસ્ટ કેમ મૂળ ક્રિયાપદ? કેમ કે ડીડ નીકળી ગયું એટલે. હોસ્ટ એટ ધ હાઈસ્કૂલ. હવે આપણને છે હાઈસ્કૂલની નીચે, એટલે કે એણે ક્યાં ફરકાવ્યો હતો? સ્કૂલમાં. તો સ્થળ છે માટે અહીંયા આવશે વેર. તો વેર પછી ડીડ. કરતા છે ડૉક્ટર સ્મિતા. હોસ્ટ ધ ફ્લેગ, છેલ્લે પ્રશ્નાચિહ્ન. ચાલો એના પછી ચોથું. મનોજભાઈ વિઝિટેડ ધ ડેરી ઇન ધ ઇવનિંગ. પહેલાં તો વ્યક્તિના નામની નીચે અંડરલાઈન, એટલે વાક્ય બનશે વુથી. તો વુ વડે વાક્ય બનાવીએ, પાછળનું વાક્ય એઝ ઇટ ઇઝ રહેશે. મનોજભાઈ એટલે કે વુ વિઝિટેડ ધ ડેરી ઇન ધ ઇવનિંગ, છેલ્લે પ્રશ્નચિહ્ન. ચાલો હવે આપણે લઈએ ધ ડેરી. ડેરી શું છે? સ્થળ છે. એ સાંજના સમયે એટલે કે ઇવનિંગના સમયે ક્યાં ગયા હતા? તો હવે વાક્ય બનશે વેરથી. વેર પછી આવશે ડીડ. કરતા છે કોણ? મનોજભાઈ. વેર ડીડ મનોજભાઈ વિઝિટ. વિઝિટેડમાંથી શું થઈ જશે? વિઝિટ. વિઝિટ ઇન ધ ઇવનિંગ, ડેરી નીકળી જશે, કેમ કે એનું જ વાક્ય હતું એટલે. ચાલો હવે અંડરલાઈન આપેલી છે ઇન ધ ઇવનિંગ, એ સમય બતાવે છે. તો સમય માટે છે વેન. વેન ડીડ મનોજભાઈ વિઝિટ ધ ડેરી. ચાલો ચાર વાક્ય થયા. પાંચમું વાક્ય છે. પહેલાં ચાર વાક્ય લખી નાખો, બાકી હોય એ લોકો ફટાફટ સ્ક્રીનશોટ લઈ લેશે. પાંચમું વાક્ય લખીએ હવે આપણે. આશા અરેન્જ્ડ પાર્ટી ઓન સન્ડે.
પહેલા તો આશા વ્યક્તિનું નામ છે, એ કાઢવા માટે આપણે લઈએ વુ. વુ અરેન્જ્ડ પાર્ટી ઓન સન્ડે. અરેન્જ્ડ એટલે ગોઠવવું. હવે અન્ડરલાઈન છે ઓન સન્ડે. સન્ડે શું બતાવે છે? સમય. તો વાક્ય બનશે વેન થી. વેન ડીડ કરતા કોણ છે? આશા. અરેન્જ્ડનું થઈ જશે અરેન્જ, ક્રિયાપદનું મૂળ રૂપ. અરેન્જ પાર્ટી, પ્રશ્નાચિહ્ન. છઠ્ઠું વાક્ય છે 50 સ્ટુડન્ટ્સ વેન ટુ ધ મ્યુઝિયમ. 50 સંખ્યા છે, વાક્ય બનશે હાઉ મેની થી. હાઉ મેની. હવે જો અહીંયા આપણને સ્ટુડન્ટ્સ કરતામાં પણ આપેલો છે અને એવું કીધું છે કે 50 વિદ્યાર્થીઓ, એટલે આપણે એક રીતે ગણીએ તો વિદ્યાર્થીઓ કેટલા હતા? 50. તો એ વસ્તુના નામમાં પણ આવી શકે, તો માટે આપણે અહીંયા વાક્ય લખીએ હાઉ મેની સ્ટુડન્ટ્સ ડીડ ગો ટુ ધ મ્યુઝિયમ, પ્રશ્નચિહ્ન. ચાલો હવે ધ મ્યુઝિયમ એ સ્થળ બતાવે છે, માકે માટે સેનાથી બનશે? વેરથી. તો વેર ડીડ સ્ટુડન્ટ્સ, આમાં સ્ટુડન્ટ્સને આપણે કર્તા તરીકે લઈએ, સ્ટુડન્ટ્સ ગો ક્વેશ્ચન માર્ક. વેર ડીડ સ્ટુડન્ટ્સ ગો? વેર ડીડ 50 સ્ટુડન્ટ્સ ગો? એવી રીતે લખીએ આપણે. વેર ડીડ 50 સ્ટુડન્ટ્સ ગો? 50 વિદ્યાર્થીઓ ક્યાં ગયા? ચાલો સાતમું વાક્ય. મિસ્ટર દવે ટુક ડિનર વિથ માય ફેમિલી ઇન ધ ઇવનિંગ. વ્યક્તિની જગ્યા પર વુ, બાકી વાક્ય બેઠું લખો. વુ ટુક ડિનર વિથ માય ફેમિલી ઇન ધ ઇવનિંગ, પ્રશ્નચિહ્ન. ચાલો ઇન ધ ઇવનિંગ સમય બતાવે છે, માટે અહીંયા આવશે વેન. વેન ડીડ કરતા છે મિસ્ટર દવે, ટૂંકનું થઈ જશે ટેક, મૂળરૂપ. વેન ડીડ મિસ્ટર દવે ટેક ડિનર વિથ માય ફેમિલી, પ્રશ્નચિહ્ન. હવે જોઈએ આપણે આઠમું. ફરીદા ગેવ હર બ્રેકફાસ્ટ ટુ ધ બેગર. બેગર એટલે ભિખારી. પહેલાં તો વ્યક્તિના નામની જગ્યાએ વુ, બાકીનું વાક્ય બેઠું. વુ ગેવ હર બ્રેકફાસ્ટ ટુ ધ બેગર. ધ બ્રેકફાસ્ટ, હર બ્રેકફાસ્ટ એટલે નાસ્તો, એણે શું આપ્યું ભિખારીને? નાસ્તો. એટલે બીજું વાક્ય બનશે વોટથી. તો વોટ પછી ડીડ, વાક્યનો કર્તા છે ફરીદા. ગેવનું થઈ જશે ગીવ. પછી વાક્યમાંથી શું બાકી રહ્યું? ટુ ધ બેગર, પ્રશ્નચિહ્ન. ચાલો એના પછી નવમું વાક્ય. ધ બેગર આસ્કડ ફોર સમ મની. ભિખારીએ થોડાક પૈસા આપવા માટે પૂછ્યું. પહેલાં તો કરતા છે ધ બેગર, એની જગ્યાએ આપણે લખીએ વુ, બાકીની વાક્ય એઝીટી. વુ આસ્કડ ફોર
સમ મની. ચાલો હવે આપણે એવું પૂછીએ કે ભિખારીએ શું શું પૂછ્યું, તો કે થોડાક પૈસા માટે. હવે આ વાક્ય બે રીતે બને, સમ મની, સમ એટલે થોડાક, તો હાઉ મચથી પણ બને અને વોટથી પણ બને. તો આપણે હાઉ મચથી બનાવીએ. હાઉ મચ વસ્તુ છે મની. હાઉ મચ મની ડીડ કરતા કોણ થયો? ધ બેગર. ક્રિયાપદ આપણું છે આસ્ક્ડ. આસ્ક્ડનું થઈ જશે આસ્ક, પ્રશ્નાચિહ્ન. હાઉ મચ મની ડીડ ધ બેગર આસ્ક. ચાલો હવે છેલ્લું વાક્ય આપણે જોઈએ, દસમું. સાહિલ ફિનિશ્ડ હિઝ હોમવર્ક એટ નાઇટ. વ્યક્તિનું નામ છે સાહિલ, તો એની જગ્યા પર આપણે લખીશું વુ ફિનિશ્ડ હિઝ હોમવર્ક એટ નાઇટ. એના પછી હિઝ હોમવર્ક એટલે શું કરે છે, તો વોટથી બનાવીએ. વોટ ડીડ કરતા છે સાહિલ. ફિનિશ્ડનું થઈ જશે ફિનિશ, ક્રિયાપદનું મૂળ રૂપ. એટ નાઇટ, પ્રશ્નાચિહ્ન. હવે દસમાનું જે ત્રીજું વાક્ય છે એ હું અહીંયા લખું છું. એટ નાઇટ એ સમય બતાવે છે, માટે આપણે અહીંયા ત્રીજું વાક્ય લખીએ વેનથી. વેન ડીડ કરતા સાહિલ ફિનિશ હિઝ હોમવર્ક. ચાલો આ તમારા થયા દસે દસ વાક્ય, જે વિધાન વાક્ય પરથી WH ક્વેશ્ચન હતા તે. સ્ક્રીનશોટ લઈ લેજો. હવે આપણે જોઈશું આનું આગળનું. આગળના વિડીયો લેક્ચરમાં હોમવર્ક શીટમાં જે તમને લખવાનું કે આપવામાં આવે ક્વેશ્ચન, એના આન્સર આ બોર્ડ પર લખાવેલું છે એમાંથી જોઈને બાકી નોટમાં લખવાનું રહેશે.